चालो बधाने नमस्कार गुड मॉर्निंग बधा आनंद में छो अने आपणे छेल्ले जे दाखला नी रकमो उपरथी थोड़ाक दाखला गणेला हता ए एवा प्रकारना दाखलाओ स्वाध्याय 7.3 ना तमे बधाए गण्या हशे अने घरे पण काम कर्यु हशे। तो आजे आपणे नवुं प्रकरण शुरू करीए छीए, धोरण 10 मां नवुं प्रकरण शुरू करीए छीए, प्रकरण 14 आंकड़ा शास्त्र। हवे आ प्रकरणमां सौथी पहेलवेला तो आपणे थोड़ोक पास्टमां जईए, एटले के धोरण 9 मां एना अभ्यास दरमियान माहितीना अवर्गीकृत तेमज वर्गीकृत आवृत्ति वितरणमां वर्गीकरण करवानो अभ्यास तमे करी लीधेलो हतो। आ उपरांत माहितीने विविध सचित्र आलेखो जेवा के लंबालेख स्तंभालेख तथा आवृत्ति बहुकोणोने चित्रात्मक रीते दर्शावानो अभ्यास पण आपणे कर्यो हतो। खरेखर तो आपणे अवर्गीकृत माहितीना संख्यात्मक प्रतिनिधि रूपे मध्यक मध्यस्थ अने बहुलक जेवा मध्यवर्ती स्थितिना मापोनो अभ्यास आपणे 9मा धोरणमां कर्यो हतो। हवे आपणे एक डगलू आगळ वधीशुं। आपणे आंकड़ाशास्त्रमां मध्यवर्ती स्थितिना 3 माप जेवा के मध्यक मध्यस्थ अने बहुलक एनो अभ्यास करीशुं, पण अहीं वर्गीकृत माहिती माटे आ बधाने शोधीशुं। तो सौथी प्रथम तो आपणे आ प्रकरणमां बोर्डनी परीक्षामां केटलो गुणभार छे एने आपणे पहेला समझी लईए। तो विभाग ए मां आ प्रकरणमांथी एक प्रश्न अने एक गुणनो होय छे, ए ज रीते विभाग बी मां पण एक ज प्रश्न पूछाय छे अने ए बे गुणनो छे, तमे जाणो छो। विभाग सी मां प्रश्नना अथवामां प्रश्न होय छे अने एना 3 गुण छे। आम कुल 6 गुणनुं आ प्रकरणमांथी पूछाय छे, एटले आपणे माटे आ प्रकरण खूब ज अगत्यनुं छे, जरूरी छे, कारण के एक ज प्रकरणमांथी आपणने 6 गुणनुं कवर थई जाय छे। तो हवे आपणे आगळ वधीए। तो चालो सौ प्रथम आपणे मध्यक एटले के एक्स बार नो अभ्यास करीए। તમે જાણો છો 9મા ધોરણમાં આપણે શીખી ગયા હતા 8મા અને 9મામાં અવર્ગીકૃત માહિતીનો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં સિગ્મા એફ આઈ, એટલે કે અહીંયા આઈ બરાબર 1 2 3 4 5 6 7 એવા અવલોકનો, એ બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। એટલે કે એને આપણે આમ પણ લખી શકીએ કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન, એન એટલે કુલ આવૃત્તિ અથવા અવલોકનોનો અવલોકનોની કુલ સંખ્યા। હવે આપણે આ જે સૂત્ર લખ્યું એ સૂત્રને ઉદાહરણ દ્વારા સમજીએ। તો આપણે પહેલું ઉદાહરણ લઈએ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો, આવો આપણો પ્રશ્ન છે। તો આપણે એનો જવાબ લખીએ કે એક્સ બાર મધ્યક બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન, તો સિગ્મા એક્સ આઈ એટલે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવાનો છે। તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 એમ 10 સુધીની સંખ્યાનો સરવાળો અને કુલ અવલોકનો 10 છે એટલે છેદમાં 10। હવે આ બધાનો સરવાળો કરીએ તો એ સરવાળો 55 થાય છે, 55ના છેદમાં 10, એટલે કે જો 10 થી 55 ભાંગી અથવા 10 કાઢી નાખીએ તો 5.5 થશે, 5.5। હવે એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે પ્રથમ 5 એકી સંખ્યાઓનો મધ્યક શોધો। તો આપણે જવાબ આપીએ કે સૂત્ર આપણે આ જ વાપરીશું કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન। હવે પ્રથમ 5 એકી સંખ્યા, પ્રથમ 5 એકી સંખ્યા એટલે તમે જાણો છો 1 3 5 7 9 આ બધાનો સરવાળો છેદમાં 5। જો અહીંયા પ્રથમ 5 બેકી સંખ્યાઓ કહી હોત તો અહીંયા શું આવત, તો અહીંયા શું આવત,
બે ચાર છ આઠ દસ તો એ રીતે આવત. તો આ બધાનો સરવાળો 25 છેદમાં 5 બરાબર 25 ને 5 વડે ભાંગીએ તો 5. તો આ આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની રીત સમજ્યા. હવે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક એને આપણે હવે અવર્ગીકૃત માહિતીને બદલે હવે આપણે તો હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક સમજીએ. તો વર્ગીકૃત માહિતીનો મધ્યક એક્સ બાર ત્રણ રીતે શોધી શકીશું, જેના સૂત્રો આ મુજબ છે. નંબર એક અથવા એ પ્રત્યક્ષ રીત અથવા તો સીધી રીત, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ આઈ છેદમાં સિગ્મા એફઆઈ, એટલે કે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સ આઈ છેદમાં એન, જ્યાં એફઆઈ એટલે આવૃત્તિ અને એક્સ આઈ એટલે વર્ગની મધ્ય કિંમત. તો વર્ગની મધ્ય કિંમત અને આવૃત્તિના ગુણાકારનો સરવાળો કરી અને કુલ આવૃત્તિનો સરવાળો છેદમાં લઈએ તો આપણને પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર મળશે, અથવા એ રીતે મધ્યક શોધી શકાય. બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીત એક્સ એમાં મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ઇન્ટુ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, એટલે કે બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન. હવે અહીંયા એ એટલે શું? તો એ એટલે ધારેલો મધ્યક, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ધારેલા વર્ગની મધ્ય કિંમત જે આપણે ધારવાની હોય છે. અને સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે આવૃત્તિ અને ડીઆઈ, ડીઆઈ એટલે કે વિચલન, વિચલન એટલે કે બાદબાકી, વર્ગની મધ્ય કિંમત ઓછા ધારેલી મધ્ય કિંમત, એ બંનેની બાદબાકી જે મળેલી હોય છે એ અને આવૃત્તિનો ગુણાકાર કરી અને એ બધાનો સરવાળો છેદમાં કુલ અવલોકન અથવા કુલ આવૃત્તિ. આ બીજું સૂત્ર છે. ત્રીજું સૂત્ર છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં સૂત્ર શું છે? તો કે એક્સ બાર બરાબર એ પ્લસ એચ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, એટલે કે બરાબર એ પ્લસ એચ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં એન. હવે આપણે આ સૂત્રને સમજીએ. એ એટલે ધારેલા વર્ગની મધ્ય કિંમત, એચ એટલે વર્ગની વર્ગ લંબાઈ, આવૃત્તિ અને યુઆઈ, યુઆઈ એટલે કે વર્ગની મધ્ય કિંમત ઓછા ધારેલી જે મધ્ય કિંમત છે તે બેની બાદબાકી ભાંગ્યા વર્ગ લંબાઈ, એમ કરવાથી જે મળશે એને આપણે યુઆઈ કહીએ છીએ. તો આ યુઆઈ અને આવૃત્તિનો ગુણાકાર કરી અને બધાનો સરવાળો કરવાનો અને એને ભાંગ્યા કુલ આવૃત્તિ, આમ કરવાથી આપણને વર્ગની આપણને પદવિચલનની રીતે મધ્યક મળી જશે. અહીં વર્ગની આવૃત્તિ તેના મધ્યબિંદુએ કેન્દ્રિત છે એવી ધારણા લીધી છે. આ મધ્યબિંદુને વર્ગની મધ્ય કિંમત કહે છે. ટૂંકમાં વર્ગની મધ્ય કિંમત આગળ બધા અવલોકનો કેન્દ્રિત છે એવી ધારણા બાંધેલી છે ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે જે સૂત્રો શીખી ગયા એ સૂત્રોની મદદથી હવે આપણે દાખલાને સમજીએ. ચાલો પહેલો દાખલો છે. એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. આપણને આ કોષ્ટક આપેલું છે, મેળવેલા ગુણ એક્સ આઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા એફ આઈ, એટલે કે આ એક્સ આઈ અને આ થશે આ વર્ગ થશે આ એની આવૃત્તિ થશે. હવે આપણે અહીં આ કેવા પ્રકારનું છે? તો કે આ વર્ગીકૃત માહિતી છે, વર્ગીકરણ કરેલી છે, એટલે અહીંયા આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું.
અહીંયા આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. આ રીતમાં આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીને એનો સરવાળો મેળવીશું. મતલબ કે આપણે આ રીતે કોષ્ટક બનાવશું, મેળવેલા ગુણ એક્સઆઈ એટલે કે શું થશે, આ મેળવેલા ગુણ એ શું થશે, આપણે જોઈ ગયા છીએ આ મેળવેલા ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ અને આપેલા સૂત્ર પ્રમાણે આ બંનેનો ગુણ, આ બંનેનો ગુણાકાર એટલે કે એફઆઈ ગુણ્યા એક્સઆઈ. તો અહીં આપણે મેળવેલા ગુણ 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92, 95 એને અહીં લખીશું. પછી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિને આપણે અહીંયા લખીશું અને આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા ત્રીજું ખાનું એફઆઈ એક્સઆઈનું લખીશું. એટલે કે 10 × 1 = 10 × 10, 20 × 1 = 20, 36 × 3 = 108, 40 × 4 = 160, 50 × 3 = 5, 13, 15 = 150, 56 × 2 = 112, 60 × 4 = 6, 24 = 240, 70 × 4 = 7, 28 = 280, 72 × 1 = 72, 80 × 1 = 80, 88 × 2 = 176, 92 × 3 = 276, 95 × 1 = 95. તો હવે આપણે શું લેશું, અહીંયા કુલ લઈશું, બધી આવૃત્તિનો સરવાળો કરીશું જેને આપણે સિગ્મા એફઆઈ અથવા તો એન કહીએ છીએ. તો આનો સરવાળો લઈએ તો 1 ને 2, 3 ને 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 23, 24, 24 ને 2 26, 26 ને 3 29 ને 31. એ જ રીતે આપણે એફઆઈ એક્સઆઈનો આપણે શું લેવાનો છે, સિગ્મા એટલે કે સરવાળો લેવાનો છે, આ બંનેના ગુણાકારનો સરવાળો. તો 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 2 20 ને 4 24, 24 ને 5 34, 33 ને 4 41 ને 4 44, 51 ને 7 38, 51 ને 7 58, 51 ને 9 10, 10 ને 2 12, 12 ને 2 14, 15 ને 2 17, એટલે કે 1779. હવે આપણે પ્રત્યક્ષ રીતનું સૂત્ર આપણને ખબર છે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં એન. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ એક્સઆઈનો સરવાળો એ આપણે 1779 કરેલો છે અને એન એટલે કુલ આવૃત્તિનો સરવાળો, તો એન બરાબર 30. હવે 1779 ને આપણે 30 વડે ભાંગીએ, 1779 / 30, તો અહીંયા 30 × 5 = 150, 7 માંથી 5 = 2, ફરીથી આપણે 9 વડે ભાંગીએ તો 9 × 3 = 27, 270, 9 × 0 = 0. ફરીથી આપણે અહીંયા મીંડું લઈએ, અહીંયા દશાંશ ચિહ્ન, તો અહીંયા દશાંશ ચિહ્ન નીચે ઉતારીએ, 30 × 3 = 90, તો 59.3 જવાબ આવશે. ઓકે, ચાલો અહીં કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળામાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્ય ટકામાં શોધો.
तो अहीं आपने आ रीते रकम आपेली छे तो एने आपणे आ रीते कोष्टकमां नीचे फेरवीशुं। पहेला तो XI स्त्री शिक्षकोनी टकावारी आ आपणो समूह थशे, बराबर छे। पछी राज्यो अथवा केन्द्र शासित प्रदेशोनी संख्या जेने आपणे FI आवृत्ति कहीए छीए ए आमां लखीशुं। पछी XI XI एटले वर्गनी मध्य किंमत, एटले के वर्गनी अधसीमा ने ऊर्ध्वसीमानो सरवाळो करी अने एने बे वडे भांगी, एटले 25 + 15 करी तो 25 + 5 30 + 10 40 40 × 2 एने ભાંગા 2 કરી એટલે વર્ગની મધ્ય કિંમત 20 મળશે, અને વર્ગની વર્ગ લંબાઈ છે 10, 25 - 15 એટલે 10, એટલે બધામાં 10 10 ઉમેરશું તો વર્ગની મધ્ય કિંમત આપણને 20 મળશે, અને વર્ગ લંબાઈ 10 છે તો બધામાં 10 10 ઉમેરશું એટલે આપણને બધા વર્ગની વર્ગ લંબાઈ મળશે। એ રીતે આપણને અહીંયા DI, તો DI એટલે વિચલન, બરાબર છે। તો વિચલન આપણને કઈ રીતે મળશે, તો કે આપેલી વર્ગની કિંમતમાંથી અહીંયા આપણે દર્શાવેલું છે કે DI એટલે XI - A, બરાબર, એટલે કે વર્ગની મધ્ય કિંમત ઓછા ધારેલી, અહીંયા આપણે ધારેલી વર્ગની મધ્ય કિંમત છે 50, તો 20 - 50 કરશું તો આપણને પ્રથમ મળશે -30, એવી જ રીતે 30 - 50 એટલે -20, 40 - 50 એટલે -10, 50 - 50 જાય તો 0, 60 - 50 એટલે 10, 70 - 50 એટલે 20, 80 - 50 એટલે 30, આ રીતે આપણને DI મળશે। હવે UI એટલે XI - A/H, જ્યાં XI એટલે વર્ગની મધ્ય કિંમત, A એટલે ધારેલી વર્ગની મધ્ય કિંમત, અને H એટલે વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ આપણી 10 છે, તો 20 - 50 એટલે -30 / 10 એટલે -3, આ રીતે -3 - 2 - 1 0 1 2 3 મળશે। પછી FI XI અને XI નો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, FI XI નો ગુણાકાર કરશું તો આપણને આ કોલમ મળશે, અને FI અને DI નો ગુણાકાર કરશું તો આપણને આ કોલમ મળશે, અને FI અને UI આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને આ કોલમ મળશે। આ બધાનો આપણે કુલ કરીએ તો અહીંયા 35 થશે, અહીંયા FI XI નો સરવાળો 1390 થશે, FI DI નો સરવાળો -360 થશે, અને આ બધાનો સરવાળો -36 થશે। હવે રીત એક પ્રમાણે જોઈએ તો σFIXI/N પ્રત્યક્ષ રીત, આમાં FIXI ની કિંમત આપણને ખબર છે કે 1390 છે અને N એટલે 35, આ બંનેનો ભાગાકાર કરીએ તો 39.71 મળશે। રીત બે, Ẋ = A + σFIDI/N ધારેલા મધ્યકની રીત, તો આમાં A એટલે 50 છે જે આપણે અહીંયા ધારેલા છે, વત્તા σFIDI એટલે FIDI નો સરવાળો -360 છે એના -35, આને સાદું રૂપ આપીએ તો 39.71 આવશે। રીત ત્રણ, પદ વિચલનની રીત, આ સૂત્રમાં કિંમત મૂકશું તો A એટલે 50, σFIUI -36/35, અને H એટલે 10, વર્ગ લંબાઈ 10 છે, 25 - 15 કરવાથી અથવા તો 35 - 25 કરવાથી, તો આમાં આપણે કિંમતો મૂકીશું તો 50 + આ બંનેનો ગુણાકાર કરી તો -360/35, તો 50 - -360/35 એટલે આપણને ખબર છે 39.71। આ રીતે આપણે ત્રણે ત્રણ રીત દ્વારા આપણે સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધી શકીએ છીએ, આમ આ ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અને મધ્યક શોધી શકીએ છીએ। ઓકે।